ఎన్నో విద్యార్థిని ఫ్రమ్ నోమస్ స్కూల్ మన వసతి విద్యాలయం యూట్యూబ్ ఛానల్ మాకు స్వాగతం కలుగుతుంది. ధోరణ బిజు అని విషయంలో హిందీ పేజ్ నంబర్ పొచ్చేసి అప్పుడు 54 చాలు. હવે આ લેક્ચર ની અંદર આપણે શું કીધું છે, જો આગળ આપણે જોયું કે ચિત્ર આપ્યા હતા અને ઉપર કૌંસમાં એને એના માટેના જે શબ્દ હોય એ આપણને આપ્યા હતા, પણ આ કેસ ની અંદર આપણે શું શીખવાનું છે કે અહીંયા છે ને ચિત્ર આપ્યું છે, અક્ષર પણ આપ્યા છે, પણ એક અક્ષર ઓછો આપ્યો છે, ક્યાંક પહેલો ક્યાંક છેલ્લો ક્યાંક વચ્ચેનો. એ અક્ષર સાચો મૂકી અને તમારે સાચો શબ્દ બનાવવાનો છે કે જે ચિત્રમાં હોય. તો જો પહેલું શું છે, જો આપણે પાણી પીએ ને એને શું કહેવાય, ગ્લાસ. તો હિન્દીમાં એને શું કહેવાય, ગિલાસ. તો અહીંયા જો ગી અને લા આપ્યું છે, શું નથી આપ્યું, શ. તો ચાલો અહીંયા તમે લખી નાખો શ, ગિલાસ અહીંયા જુઓ બરાબર. પછી બીજું ચિત્ર છે સૈનિક, તો સૈનિક છે ને કોઈ છે, તો વચ્ચે નો અક્ષર નથી આપ્યો, તો ચાલો આપણે વચ્ચે લખી નાખ્યું મી, સૈનિક. એટલે સાચો શબ્દ થઈ ગયો ચિત્ર જેવો, સાચો અક્ષર આપણે મૂકવાનો છે. પછી એક છે ઘોડાનું ચિત્ર, તો ઘો અને શું લખશું, ડા, ઘોડા એટલે ઘોડો. એટલે કોઈ કરવાનું નાની અને ભૂલ પણ કરવાની નથી. અને પછી છે ઉન, ઉન, ઉ અને શું લખી નાખશું, ન. તો ચાલો તમે પણ મારી સાથે લખતા જજો લાઈનમાં, જે ખાલી જગ્યામાં અક્ષર આપી છે ખાલી જગ્યામાં લખવાનું છે, હું લખું કે. પછી છે ઇમલી, આંબલી છે તો એને કહેવાય ઇમલી, વચ્ચે મ નથી આપ્યો, લખી નાખો મ. પછી રાજુ આપ્યું છે તો એને શું કહેવાય, ઉપર ચિત્ર રહ્યું એને તરાજુ, લખો ત્ર, ત્ર રાજુ. પછી ઘડી, તો એ શું કરશું, ઘરનો ક, ઘડી, આ જુદી ગયું ને. પછી સુરત નું ચિત્ર છે તો એ રોજ હોય એવું છે, આપણે શું લખી નાખશું, સુ, દેખાવાળું કરજો સુ રોજ. પછી પેન આવી છે તો પેન ને શું કહેવાય, કલમ, કલમ એટલે પેન. પછી ઝંડો, તો એનું ચિત્ર શું કહેવાય, ઝંડા એટલે ઝંડો. પછી છે હોળીનું ચિત્ર, તો એની હિન્દીમાં શું કહીશું, નૌકા. એટલે જે ભણી ગયા છીએ એ જ અહીંયા છે, ફક્ત એક અક્ષર મૂકીને પૂરું કરવાનું છે. છત્રી, છત્રી લખી નાખો. એના પછીની લાઈન ચોથીમાં જુઓ, ઉંદરનું ચિત્ર છે તો શું કહેવાય, ચૂહા, ચૂહા એટલે ઉંદર. પછી સેવ ચિત્ર છે અજગર, અહીં શું કરી નાખશું, જ, અજગર, સાચો શબ્દ થઈ ગયો ને ચિત્ર જેવો. પછી છે કબૂતર, પૂર્ણ થઈ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.